બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સેવાદળ અને મહિલા કોંગ્રેસ સેવાદળની બે દિવસીય સહયોગી તાલીમ શિબિર અંબાજી ખાતે યોજવામાં આવી. અંબાજી ખાતે આવેલ રબારી સમાજની ધર્મશાળામાં સેવાદળ અને મહિલા કોંગ્રેસ સેવાદળની સહયોગી તાલીમ શિબિર અંબાજી ખાતે યોજવામાં આવી. 9 ઓક્ટોબર અને 10મી ઓક્ટોબર બે દિવસની તાલીમ શિબિર અને નવા નિમાયેલા હોદ્દેદારોને તેમના હોદ્દાના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ હાજર રહ્યા. બનાસકાંઠા જિલ્લા યંગ બ્રિગેડ સેવાદળ પ્રમુખ ભીખાભાઈ કટારા તેમજ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. લાલજીભાઈ દેસાઈએ ભાજપ સરકાર પર આકરા આક્ષેપો કરતાં કહ્યું કે ભાજપા દેશભરમાં જાતિવાદ તેમજ ભાગલા પાડવાની નીતિ અપનાવી રહી છે. ભાજપા ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે દેશના ગૃહમંત્રીના છોકરાએ 4 થી 5 ખેડૂતોને તેમજ એક પત્રકારને ગાડી વડે કચડી નાખ્યા, ભાજપ સરકાર હિટલર નીતિ અપનાવી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા. લાલજીભાઈ દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રીને બુટલેગર કહ્યું તેમજ રૂપાણી ગયા ભોપાણી આવ્યા અને તેઓ ફક્ત રબર સ્ટેમ્પ જ છે એમ કહીને આક્ષેપો કર્યા હતા. તેમજ એક નિષ્ફળ ક્રિકેટ ટીમ અને નિષ્ફળ કેપ્ટન તરીકે ગુજરાતની ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે અને પૂરી ટીમ બદલવી પડી છે. કોરોના કાળમાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર નામશેષ થઈ થશે તેવો દાવો કર્યો હતો. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. દેશભરમાં જાતિ ધર્મ પ્રદેશ અને ભાષાના નામ ઉપર વહેંચણી થઈ રહી છે, લોકોના ભાગલા પાડી રહ્યા છે. જે રીતે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જે રીતે સામાન્ય જનતા ઉપર અત્યાચાર, જે રીતનો મોંઘવારીનો આખો માર જે છે આ દેશની અંદર, જે રીતે યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે, એ સમગ્ર સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ દેશની અંદર RSS અને ભાજપાના ષડયંત્રથી ભારતની જનતાને, ભારતના ખેડૂતોને, ભારતના મજદૂરોને, ભારતની આમ જનતાને, ભારતના યુવાનોને પાયમાલ કરીને માત્ર ને માત્ર એક જુદા જ પ્રકારની તાનાશાહી લાવવા જઈ રહ્યા છે. ત્યારે એવા સંજોગે જે રીતે આ દેશમાં ગોરાઓનો હાહાકાર હતો, જે રીતે પ્રજા ઉપર એ લોકો અત્યાચાર કરતા હતા, અંગ્રેજો એટલે ગોરાઓની સામે જે રીતે સેવાદળ એ વખતે લડ્યું, એ જ રીતે અમે નવા નારા સાથે, પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે ઇન ચોરો સે, જે રીતે લોકો દંડા લઈને નીકળી રહ્યા છે અને દરેક જગ્યાએ લોકોને બીવડાવે છે, તો એ લોકો નક્કી કર્યું છે કે દંડાથી લોકોને તોડવા, તો અમે લોકો એના જવાબ રૂપે સેવાદળને તૈયાર કરીએ છીએ. અગર તુમારે હાથ મેં દંડા હૈ તો હમારે હાથ મેં ઝંડા હૈ, અગર તુમ દંડે સે તોડોગે તો હમ ઝંડે સે જોડેંગે. એટલે સમગ્ર દેશની અંદર એકતા, અખંડિતતા, બંધુતા અને સમાનતા અને બંધારણનું રાજ્ય રહે, આ કોઈ વ્યક્તિનું રાજ્ય ના રહે. જે રીતે ઉત્તર પ્રદેશમાં આ દેશના ગૃહમંત્રીના દીકરાએ ગાડી ચલાવીને 4 ખેડૂતોને કચડી નાખ્યા, એક પત્રકારને કચડી નાખ્યા, ત્યારે દેશની અંદર એમ લાગે છે કે માત્ર ને માત્ર